सूरत जिल्लाना बारडोली तालुकामां कोरोनाना केसोमां दिन प्रतिदिन वधारो नोंधाता कड़ोद सहितना गामोमां फफड़ाट व्यापी जवा पाम्यो छे। बारडोली तालुकानुं सौथी मोटुं गाम एवा कड़ोदनी रेफरल होस्पिटलमां 10थी वधु कोरोना पॉजिटिवना केस आवता ग्रामजनोमां फफड़ाट व्यापी जवा पाम्यो छे। कड़ोदनी रेफरल होस्पिटलमां रेपिड टेस्टिंग करवामां आवी रह्युं छे, जेना कोरोनाना पॉजिटिव केसो मळी आवता तेओने सारवार आपवामां आवी रही छे। નમસ્તે, હું ડૉક્ટર બિનલ માંગરોળિયા અહીંયા આજે બારડોલી તાલુકાના કડોદ ગામમાં રેફરલ હોસ્પિટલ પર છેલ્લા 4 મહિનાથી ફરજ પર છું। તો અત્યારની જે COVID-19ની હાલની જે પરિસ્થિતિ છે એ જોઈને અમે દરરોજ અહીંયા 50 થી 60 લોકોના કોવિડ ટેસ્ટ થાય છે। રેપિડ એન્ટિજન ટેસ્ટ અમે અહીંયા કરીએ છીએ, આજુબાજુના ગામના લોકો પણ અહીંયા કરાવી જાય છે। એમાંથી દરરોજના 10 જેટલા તો પોઝિટિવ કેસ આવે જ છે। તો અમે લોકોને એમની ગંભીરતા પ્રમાણે એના લક્ષણો જોઈને હોમ આઇસોલેશન કરવાનું કહીએ છીએ, અથવા તો આગળની હોસ્પિટલ પર રેફર કરી દઈએ છીએ। જે લોકોને ગંભીર સિમ્ટમ્સ દેખાતા હોય, સિટી સ્કેનની જરૂર હોય, ઓક્સિજનની જરૂર હોય, એને અમે લોકો બારડોલી કે સુરત રિફર કરી દઈએ છીએ। તો અત્યારે તો આ પરિસ્થિતિને જોઈને બધા લોકોને એક મેસેજ આપવા માગીએ છીએ કે કંઈ પણ હોય, થોડા પણ લક્ષણો દેખાય, ગમે તેવી અશક્તિ જેવું લાગતું હોય, તો બી નજીકની કોઈ પણ હોસ્પિટલમાં જઈને ટેસ્ટ કરાવી લેવું જોઈએ। કેમ કે ઘણા લોકો ડરના કારણે પણ ટેસ્ટ કરાવવા નથી જતા હોતા, હવે એ લોકો બીજાના સંપર્કમાં આવી જાય તો બીજા લોકોને બી રિસ્ક રહે છે। એટલા માટે અત્યારે બધી જનતાને બસ આ જ અપીલ કરીએ છીએ કે જેમ બને એમ ઇમ્યુનિટી જાળવવાનું કામ કરવું જોઈએ, જે ઘરેથી સારી રીતે થઈ શકે છે। બધું જે પોષણયુક્ત આહાર લઈને પણ તમે સારી રીતે રહી શકો છો ઘરે રીતે, અને કંઈ પણ લક્ષણ જણાય તો તરત જ હોસ્પિટલ પર ટેસ્ટ કરાવવા માટે આવી જાઓ।